આગળના લેક્ચરની અંદર આપણે ગોસનો નિયમ ભણી ગયા કોઈ બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાય બરાબર અપોન એપ્સિલોન ઝીરો હવે એના કેટલાક અગત્યના મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે એમાંનો સૌથી પહેલો અગત્યનો મુદ્દો છે જો બંધ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય થાય છે બીજો મુદ્દો છે આ નિયમ કોઈ પણ આકાર કે પરિમાણ ધરાવતી સપાટી માટે સંપૂર્ણપણે સાચો છે સત્ય છે જો ફ્લક્સ ફાઈ બરાબર સન્મેશન ક્યુ ઓપન એપ્સિલોન ઝીરોમાં જમણી બાજુના પદ વિશે ચર્ચા કરીએ તો જમણી બાજુનું પદ સન્મેશન ક્યુ એ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાવ છે બરાબર સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાવ છે તે બંધ સપાટીમાં ગમે ત્યાં હોઈ શકે એના સ્થાન પર આધારિત ન હોય ટૂંકમાં નેક્સ્ટ પોઈન્ટ છે જો સપાટી એવી પસંદ કરવામાં આવી હોય કે કેટલાક વિદ્યુતભાર અંદર હોય એટલે કે સપાટીની અંદર હોય અને કેટલાક વિદ્યુતભાર સપાટીની બહાર હોય તો ફ્લક્સ ફાઈ બરાબર સંકલન ઈ સદીશ ડોટ ડી એ સદીશ બરાબર શન્મેશન ક્યુ પણ એપ્સલોન ઝીરોમાં જે ઈ સદીશ છે આ ડાબી બાજુના સૂત્રની અંદર એ અંદરના અને બહારના ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો અંદરના અને બહારના બધા વિદ્યુતભારોને કારણે મળે છે જ્યારે શન્મેશન ક્યુ એટલે જમણી બાજુના સૂત્રમાં જે આવે છે એ માત્ર અંદરના વિદ્યુત ભારને જ લેવામાં આવે છે બરાબર ફરીથી કહું ડાબી બાજુમાં એ અંદરના અને બહારના બંને વિદ્યુત ભારોને કારણે મળે જ્યારે સન્મેશન ક્યુ એ માત્ર અંદરના વિદ્યુત ભારોને કારણે લેવામાં આવે છે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો પાંચમો પોઈન્ટ છે ગોસનો નિયમ લગાડવા માટે જે સપાટી લેવામાં આવે ગોસનો નિયમ લગાવવા માટે જે સપાટી પસંદ કરવામાં આવે તેને ગોસિયન સપાટી કહેવાય છે અને છઠ્ઠા નિયમમાં ગોસના નિયમની મદદથી સમિતિ ધરાવતા તંત્ર માટે એ સદી સરળતાથી મળે છે છેલ્લો નિયમ ગોસનો નિયમ અંતરના વર્ગના વ્યસ્તના નિયમ પર આધારિત છે આપણે વાત થઈ ગઈ હતી કુલમનો નિયમ મેળવો એના ઉપરથી આપણે ગોસનો નિયમ મેળવો હતો એટલે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે આથી ગોસનો નિયમ એના પર આધાર રાખે છે બરાબર છે